આપણા પૂર્વજો કહેતા પાણી પડી કે વેચાશે પાણી માટે પૈસા ખર્ચવા પડશે અને વાત સાચી સાબિત થતી દેખાઈ રહી છે દુકાનોમાં પાણી વેચાય છે અને હવે તો ઘરે ઘરે પાણીના મીટર લાગવા લાગ્યા છે પણ પરિસ્થિતિ હવે એટલી વિકટ આવી ગઈ છે કે રૂપિયા ખર્ચીને પણ પાણી નથી મળી રહ્યું મળે છે તો બહુ મુશ્કેલીથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર હજી તો ઉનાળાની શરૂઆત જ નથી થઈ અને દેશના અનેક વિસ્તારોમાં જળ સંકટ ઊભું થયું છે આઈટી હબ કહેવાતા બેંગલુરુમાં પાણીની સમસ્યાના કારણે લોકો હિજરત કરવા મજબૂર થયા છે જી હા તમને હિજરતની વાત કરી તો થાય કે કદાચ ઊંડા રણ વિસ્તાર ઊંડા ગામડે ગામડામાંથી કે લોકો આવી રીતે અંતરિયાળ વિસ્તારોમાંથી હિજરત કરતા હોય પણ શું શહેરમાંથી પણ કોઈ હિજરત કરે અને પણ મેટ્રો સિટીમાંથી તો જવાબ છે હા કારણ કે બેંગલુરુમાં પાણી ખતમ થવા આવ્યું છે દેશમાં એની સાથે સાથે બીજી કેટલીય જગ્યાઓ છે જ્યાં જળ સંકટ રહ્યું છે બની શકે એ વિસ્તાર આપનો પણ પાણી સૌથી કિંમતી જે વાત સૌએ નકારી જળ એ જ જીવનની વાત કહેવા પૂરતી સીમિત રહી પાણી બચાવવાની સુફિયાની વાતો જ કરી પાણી તમે ના સાચવ્યું એ હવે તમને નહીં સાચવે જે વસ્તુ સહેલાઈથી મળી જાય એની કિંમત નથી રહેતી પણ એ જ વસ્તુ જ્યારે સાથે નથી હોતી પાસે નથી હોતી ત્યારે જ એની સૌથી વધારે કિંમત સમજાય છે અને આ વાત પાણી માટે બરાબર લાગુ પડે છે જળ એ જીવન પાણી બચાવો પાણી ઘીની જેમ વાપરો આ બધી વાતો કાયમથી પાણી બચાવવાના પરિપ્રેક્ષમાં દાયકાઓથી કહેવાતી આવે છે પણ પાણી બચાવવાને લઈને કાળા માથાનું માનવી ક્યારેય ગંભીર રહેવું જ નહીં દેશમાં બે પ્રકારનો વર્ગ છે એક એવો જે શહેરી વિસ્તારમાં સુવિધાની વચ્ચે રહે છે જેને સરળતાથી પાણી મળે છે બસ ઘરની ચકલી ચાલુ કરી અને ફૂલ પ્રેશરમાં પાણી ઘરના બાથરૂમમાં નાહવા માટે ફુવારાની સુવિધા હોય એટલે આ વર્ગે ક્યારેય પાણીની તકલીફ શું હોય એ કદાચ સમજી જ નહીં હોય આ વર્ગ પીવા માટે પાણીનો એક ગ્લાસ ભરે અડધું પીવે અને અડધું ઢોળી નાખે સમાજનો આ વર્ગ સરેરાશ બે વખત પોતાના ઘરના વાહનોને પાણીથી ધોઈને સાફ કરવામાં માને કારણ કે આ વર્ગને કાયમ પાણી સરળતાથી મળતું રહ્યું છે હવે વાત સમાજના બીજા વર્ગની જેઓ સૌથી વધારે અંતરિયાળ ગામોમાં રણ પ્રદેશમાં રહે છે પીવાના પાણી માટે આખો ઉનાળો ટેન્કર પર નિર્ભર રહેવું પડે છે અનેક ગામડાઓમાં તો પાણી ભરવા માટે મહિલાઓ દૂર દૂર સુધી ચાલીને જાય છે પણ પાણી મળતું નથી માથે ઘડા બંને હાથમાં ઘડા લઈને દીકરીઓ બહેનો માતાઓ પાણી ભરવા જાય માથે સૂર્ય દેવતા કોપાયમાન હોય અને દરરોજ આ સંઘર્ષ કરવો પડે અહીં નાના નાના છોકરાઓ પણ પાણીના એક એક ટીપાની કિંમત સમજતા હોય છે કારણ કે જાણે છે આ પાણી મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે અને આ વર્ગ માટે સાચા અર્થમાં જળ એ જીવન હોય છે આ વર્ગના લોકો પાણી બચાવીને રહેતા હોય છે તેઓ ખરેખરમાં પાણી ઘીની જેમ વાપરતા હોય છે હવે પરિસ્થિતિ બદલાઈ પાણી સરળતાથી મેળવનાર તેની કિંમત ન કરનાર વર્ગને પણ જળ સંકટ સહન કરવાનો વારો આવ્યો છે કર્ણાટકની રાજધાની બેંગલુરુ ભારતની સિલિકોન વેલી દેશનું આઈટી હબ કહેવાતા શહેરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ થઈ છે પાણીની તંગીના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે ટેકનોલોજીનું હબ કહેવાતું આ શહેર જ્યાં સાધન સંપન્ન લોકો પાણીના એક એક ટીપાની આજે કિંમત સમજતા થઈ ગયા છે પાણીની તંગીના કારણે તંત્ર કડક નિયંત્રણો પણ લાગુ કરી રહ્યું છે કર્ણાટકમાં જળસંકટના કારણે રાજ્ય સરકારે તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કર્યા આ વર્ષે ચોમાસું નબળું રહેવાના કારણે જળસંકટ વધુ ઘેરું બન્યું છે બેંગલુરુ વસ્તી એક કરોડ ચાલીસ લાખની છે અહીંયા ગુગલ વોલમાર્ટ માઇક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીઓ આવેલી છે એવું કહેવાય છે કે વધુ પડતા શહેરીકરણના કારણે પણ બેંગલુરુને જળ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમારના કહેવા મુજબ રાજ્યમાં છેલ્લા ત્રીસ થી ચાલીસ વર્ષમાં ક્યારે આવો દુકાળ જોવા નથી મળ્યો પહેલીવાર મોટા પાયે તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે અને એ પણ ઉનાળાની શરૂઆતમાં બેંગલુરુમાં જળ સંકટ વચ્ચે સ્વિમિંગ પૂલને ભરવા માટે થતા પાણીનો ઉપયોગ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે અને જો આ નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે તો પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે પાણીનો વ્યય અટકાવવા માટે સરકારે ખાનગી બોરવેલ કબજે લેવાનું શરૂ કર્યું છે બીજી તરફ હાઉસિંગ સોસાયટીઓમાં પાણીનો વ્યય ન થાય એ માટે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલવાનું નક્કી કરાયું છે પાણીની અછત પૂરી કરવા માટે મોટી મોટી સોસાયટીઓ કોલોનીઓમાં ટેન્કર પાણી મંગાવવામાં આવી રહ્યા છે રહીશો ભાવ આપવા તૈયાર છે પણ પાણી નથી મળતું કેટલીક હાઉસિંગ સોસાયટીઓને ચાર દિવસથી બેંગલુરુ જળ પુરવઠા તરફથી પીવાનું પાણી નથી મળ્યું ટૂંક સમયમાં તેમના ભૂગર્ભ જળ સમાપ્ત થઈ શકે છે

पानी में पानी ड्रिंकिंग में चाहिए होटल में वॉशिंग में चाहिए खाना बनाने के लिए चाहिए अगर जो कस्टमर खाना खाने के बाद वो पूरा वॉश करना है उसको भी वजल के लिए वो जो चाहिए पानी पानी बहुत जरूर है अभी जो बोरवेल में पानी नहीं आ रहे सब होटल में अभी टैंकर के ऊपर हम डिपेंड हो गया वो जो बोल दिया तो अभी टैंकर तीन टैंकर के लिए हम अभी तीन से चार टैंकर पर डे चाहिए अभी जो 800 सौ रुपए टैंकर अभी 1600 1700 ले रहे अभी वो जो टाइम में लेके आके वो दे रहे रेगुलर में देता है वो टाइम उसके लिए हम डबल पेमेंट करना पड़ेगा નેટ અભી જો સિચ્યુએશન ઓર દો મહિના ચલ ગયા તો હમ આલ્ટરનેટ કે સોચના પડેગા જો યુઝ એન્ડ થ્રો યુઝ કરવા સોચના પડેગા વિચાર તો કરો લોકો પાણીનો વ્યય ન કરે એ માટે સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે બેંગલુરૂ આઈટી હબ છે અને એના કારણે દેશભરના યુવાનો અહીંયા નોકરી માટે આવે છે અહીંયા રહેતા લોકો એવી માંગ કરી રહ્યા છે કે પાણીના સંકટના કારણે કંપનીઓ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ આપે કારણ કે કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા ઓછી રહેશે તો ત્યાં પાણીનો ઉપયોગ ખૂબ ઓછો થશે બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રહેતા લોકો જ્યાં પાણીની ભીષણ તંગી છે તેના કારણે અનેક પરિવારો હિજરત કરવા મજબૂર થયા છે બેંગલુરુ કાવેરી નદી પર પાણી માટે નિર્ભર છે આ શહેરને દૈનિક એકસો કરોડ લીટર પાણીની જરૂર પડે છે જેની સામે દરરોજ કરોડ પાણી મળે છે ઓછા વરસાદના કારણે કાવેરી નદીનું જળસ્તર ઘટ્યું છે જો પીવાના પાણીની સમસ્યા આવી હોય તો સિંચાઈની સમસ્યા કેટલી વિકટ કેટલી ભયાનક અને કેટલી વિકરાળ હશે એ વિચારીને જ ધ્રુજી જવાય છે બીજી તરફ બોરવેલ સુકાઈ જવાના કારણે આ સમસ્યા વધારે ઘેરી બની છે બેંગલુરુના ચૌદ હજાર સાતસો એક્યાશી બોરવેલમાંથી સાત હજાર બોરવેલ ફેલ થઈ ગયા છે સુકાઈ ગયા છે દિન છોડ કે એક દિન આતા હૈ રૂલ્સ એસા ઈ હા વો બી દો ઘંટે એક ઘંટા ને બંધ કર દેતા હૈ અમારા બિલ્ડિંગ મેં छ सात घर है उसको आधा आधा चार चार बकेट इतना ही होता है अभी तो वही बंद हो अभी वीक में दो बार अभी चार दिन गए पूरा एक हफ्ते होगी है पानी नहीं है अभी तक तो, हम हमारा तो पीने के सब काम करने के लिए एक ही पानी है कुए कुए का बोरवेल का कुछ पानी नहीं है हमारा लिए वही कावेरी का पानी ही है મે તમામ સંબંધિત સાથે મીટિંગ કરી તળાવો સુકાઈ ગયા છે બેંગલુરુમાં પાણીના બોર સુકાઈ ગયા છે કાવેરી નદીમાંથી જે પાણી મળી રહ્યું છે તેના પર અમે નિર્ભર લોકોને ખૂબ વ્યાજબી દરે પાણીનું વિતરણ થાય એના પર સરકાર ધ્યાન આપશે સરકાર આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે કદાચ તમે એવું વિચારતા હોય કે આ તો બેંગલુરુમાં સ્થિતિ છે ને આપણે શું આપણે અહીંયા ક્યાં પાણીની કોઈ તકલીફ છે જો આવું વિચારો છો તો મોટી ભૂલ કરો છો કારણ કે પાણીની આવી ભીષણ તંગી આવી ભીષણ સમસ્યા ન માત્ર બેંગલુરુ પણ આખા દેશમાં સર્જાઈ શકે છે ગુજરાતના જળાશયો અને ડેમોની હાલત એ આંકડા એ પરિસ્થિતિ માથે પરસેવો અને પેટમાં ફાળ પાડી દે એવી છે ગુજરાતના જુદા જુદા ઝોનમાં આવેલા બસો સાત મહત્વના જળાશયોની સ્થિતિ પર એક નજર કરીએ ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં સરેરાશ બેતાલીસ જળસ્તર છે મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં છાસઠ પોઈન્ટ સોળ ટકા પાણી છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં છાસઠ પોઈન્ટ પાસઠ ટકા પાણી છે કચ્છના વીસ જળાશયોમાં માત્ર સાડત્રીસ પોઈન્ટ ચોવીસ ટકા જ પાણી બચ્યું છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળસ્તર છે અને આ તો હજી ઉનાળાની શરૂઆત છે એવામાં જળાશયોમાં અત્યારે સરેરાશ સત્તાવન પોઈન્ટ અડસઠ ટકા જ પાણી બચ્યું છે મતલબ કે ગુજરાતમાં જરૂરિયાત કરતા પાણીનો પુરવઠો ઉનાળાની શરૂઆતમાં જ પચાસ ટકા ખાલી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જો વાત કરીએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ચોસઠ પોઈન્ટ એકવીસ ટકા પાણી છે ગુજરાતના અન્ય જળાશયો અને સરદાર સરોવર ડેમના પાણીની ટકાવારીની ટકાવારી કાઢીએ તો ગુજરાતના જળાશયોમાં સરેરાશ સાહીઠ ટકા પાણી બચ્યું છે અને ખરું ભયાનક ચિત્ર તો હવે આપણે દર્શાવવું છે કે રાજ્યમાં ઉનાળાની શરૂઆત પહેલા જ કેટલાક જળાશયો તળિયા જાટક થઈ ગયા છે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે સ્થિતિ વધુ ચિંતાજનક છે કારણ કે રાજ્યના છત્રીસ જળાશયોમાં માત્ર દસ ટકા પાણી જ બચ્યું છે સૌરાષ્ટ્રના અડસઠ જળાશયોમાં પાણીનો જથ્થો વીસ ટકાથી પણ ઓછો છે પાણી સોનું હીરા જે કિંમતી ઝવેરાત છે એનાથી પણ મૂલ્યવાન છે એ સમજવું પડશે કારણ કે જળના કારણે જ સૃષ્ટિ પર જીવન ટકેલું છે માનવી માટે તો પાણી મેળવવું હજી એટલું મુશ્કેલ નથી પણ સૌથી વધારે તકલીફ અન્ય જીવોને પડે છે કારણ કે એ અબોલ જીવ તો પાણીનો બગાડ કરતા નથી પણ તેમ છતાં એમને રોજ પીવા માટે પાણી તો જોઈએ છે ને એવામાં પાણીને ઘીની જેમ નહીં વાપરીએ તો ભવિષ્યમાં આવનારી પેઢીને પાણીના એક ગ્લાસ માટે પણ હાડ મારી વેઠવી પડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને હાડમારી વેઠતી આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ